खोडलधाम परिवार द्वारा आयोजित कार्यक्रम में ललित वसोया नो फरीवार भाजप प्रेम छलकायो छे। ललित वसोया साथे पूर्व कैबिनेट प्रधान जयेश रादड़िया जोवा मळ्या। तो आ पहला पण ललित वसोया अनेक वखत भाजपना धारासभ्यो ने सांसद सभ्य साथे जोवा मळी चुक्या छे। एवी पण चर्चा थई रही छे कि कोंगी धारासभ्य ललित वसोया शारीरिक रीते कोंग्रेसमां तो छे, बाकी तेमनो अंतरात्मा भाजपमां लीन थयो छे। तो मळती माहिती प्रमाणे ललित वसोया अगाउ पण कही चुक्या छे कि मारो अंतरात्मा कहेशे तेम करीश, तेम छतां पोते कोंग्रेसमां होवानो दावो करे छे। ललित वसोयानो भाजप प्रत्येनो प्रेम हवे छूपो रह्यो नथी, परंतु हवे आ भाजप प्रत्येनो प्रेम जग जाहिर थयो छे, जेथी आगामी दिवसोमां ललित वसोया नवाजूनी करी शके छे। तो ललित वसोया पूर्व कैबिनेट प्रधान जयेश रादड़िया साथे जोवा मळ्या छे, जेनी चर्चाओ हाल थई रही छे, त्यारे जाहिर कार्यक्रममां भाजपना नेताओ साथे वसोयानी मुलाकात वधी छे। त्यारे कोंगी धारासभ्यो साथे तो आपणी साथे जोडાયા છે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા। લલિતભાઈ, જીએસટીપીમાં આપનું સ્વાગત છે। જે પ્રકારે અનેક વાર આપ ભાજપ સાથે જોવા ભાજપના નેતાઓ સાથે જોવા મળી રહ્યા છો, ફરી એકવાર ભાજપ સાથે ભાજપ માટેનો પ્રેમ છલકાયો હોય એમ લાગી રહ્યું છે, શું કહેશો? સોનલબેન, તમને પેલા તો આ મેસેજ કે આ સમાચાર આપના જે પત્રકારો મોકલતા હોય એ પત્રકારોને કમસે કમ એટલું પૂછો કે કયા કાર્યક્રમમાં જયેશભાઈ રાદડિયા સાથે હું દેખાણો। ધોરાજી શહેરની અંદર ખોડલધામ પરિવાર દ્વારા રાજપ્રી નવરાત્રી રાસગરબા મહોત્સવ 3 દિવસનો છે, એમાં મને ઉદઘાટક તરીકે બોલાવે, હું પણ લેવા પટેલ છું, જયેશભાઈ મારા વિસ્તારના માજી ધારાસભ્ય છે, એ પણ લેવા પાટીદાર છે, તો એ બેને બોલાવે અમને બેને, તો મારે મારા વિસ્તારના કાર્યક્રમમાં મારા સમાજના કાર્યક્રમમાં મારે જવું કે ન જવું એ મારે નક્કી કરવાનું છે। મને તો દર વખતે એવું લાગે છે કે મીડિયા નક્કી કરે છે કે મારે મારા કાર્યક્રમમાં ન જવું, આવી રીતે થોડું ચાલે? હું કોઈ રાજકીય ફંક્શનમાં ગયો હોઉં સોનલબેન તો વસ્તુ જુદી છે, હું મારા સમાજના કાર્યક્રમમાં સમાજના કાર્યક્રમની અંદર રાજકારણથી પર રહીને બધા જતા હોય છે એ કાર્યક્રમની અંદર હું ગયો છું લલિતભાઈ। અને દર વખતે બેન, મારી બેન, દર વખતે મીડિયા આવો સવાલ ચલાવે, ક્યારેક એવો સવાલ ચલાવો ને હું કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે 2022માં ધોરાજી ઉપલેટા વિધાનસભાની સીટ ઉપરથી ચૂંટણી લડવાનો છું, આ બહુ મારી સ્પષ્ટ વાત છે। જી બિલકુલ લલિતભાઈ, જ્યારે હાર્દિક પટેલ જ્યારે ભાજપમાં જોડાયા હતા ત્યારે પણ એવા આક્ષેપ થઈ રહ્યા હતા કે આપ ભાજપમાં જોડાશો ચૂંટણી પહેલા, ત્યારે પણ એવા આક્ષેપ થઈ રહ્યા હતા। પણ આક્ષેપો પેલી રાજ્યસભાની ચૂંટણી વખતે આપને જે કઈ સમાચારો છે એનું ડે ટુ ડે આપ સ્ટોરેજ હોય છે આપની પાસે યુટ્યુબ ની અંદર હોય છે, પરંતુ આક્ષેપ લાગી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક મારો જવાબ તમે સાંભળી લ્યો, પેલી રાજ્યસભાની ચૂંટણી ઉપર પણ આ જ વાત લલિત વસોયા ભાજપમાં જાય છે, બીજી રાજ્યસભાની ચૂંટણી ઉપર પણ આ વાત લલિત વસોયા ભાજપમાં જાય છે, ગમે તે કઈ મતદાન ક્રોસ વોટિંગ ની વાત આવે તો લલિત વસોયાએ ક્રોસ વોટિંગ કર્યું, મેં પાર્ટી સાથે મારે હું તમને હાઉ સિમ્પલ કહું કે મારે ભાજપમાં જવું હોત તો જયારે રાજ્યસભાની ચૂંટણી હતી રાજ્યસભાની ચૂંટણીમાંથી જે અમારા ધારાસભ્યો કોંગ્રેસમાં જતા હતા એને મિનિસ્ટર બનાવતા હતા તો ત્યારે હું ન વયો જાઉં, હું શા માટે નથી ગયો? અને મને એક વસ્તુનું બહુ મોટું દુઃખ છે, ભલે મારું જે કઈ આખાય ગુજરાતમાં નામ છે મીડિયાના મારફતે નામ છે, પણ અત્યારે મીડિયા આવી વાતો જે ચલાવે છે બિનજરૂરી વાતો, હું સમાજના કાર્યક્રમમાં છું, રાજકીય ફંક્શન નથી, મારા વિસ્તારમાં મારા કાર્યકર્તાને જવાબ દેવો મારે અઘરો થઈ પડે છે। જી
परंतु ललित भाई आपनो अंतरात्मा शू कहे छे? मारो अंतरात्मा मैं मारो निर्णय जाहिर कर्यो के मैं हूँ कांग्रेस में छू अने बीजी एक स्पष्टता थी बात करी दो के मने कांग्रेस पार्टी एम कहे के तमारे चूंटणी नथी लड़वानी तो कांग्रेस नो जे कोई उम्मीदवार आवशे ए उम्मीदवार माटे तन मन अने धन थी धोराजी उपलेटा विधानसभा नी मां काम करीश अने ज्यां ज्यां सौराष्ट्र मां मारी जरूरियात हशे मारा समाज ना लोको नुं ज्यां प्रभुत्व होय छे एवा विस्तार नी अंदर हुं ए उम्मीदवारों ने जीताड़वा पण जाईश हुं तन तोड़ मेहनत कांग्रेस माटे करवानो छुं। श्री ललित भाई परंतु कांग्रेस ना अनेक नेताओ आवुं कहीने पछी भाजपमां जोड़ाया छे तो ए एनो विषय छे। मारे जोड़ावुं होय तो मारी दरेक वात डंकानी चोट ऊपर होय મારે જાવું હોય મારું ભાજપ સાથે જાવાનું કન્ફર્મ હોય તો હું ઉતરવાને આપ વગર ધુમાડો ન ઉડે એવું પણ કહી શકાય ને કારણ કે આવા આક્ષેપો અનેકવાર થઈ રહ્યા છે। રાજ્યસભાની ચૂંટણી વખતે ધુવાડો ક્યાં ગયો? બીજી રાજ્યસભાની ચૂંટણી વખતે નો ધુવાડો ક્યાં ગયો? આ મીડિયા 3 મહિનાથી વાત ચલાવે છે। અમારા અશ્વિન કોટવાલને જાવું હતું તો એ વયે ગયો, હું શા માટે ન ગયો અત્યાર સુધી? અને આપની જાણ માટે કહું કે ચૂંટણી નજીક આવી ગઈ છે, અત્યારે હું જાવ તો હું ભારતીય જનતા પાર્ટીના લોકો પણ મને ન સ્વીકારે અને કોંગ્રેસના લોકો આ વાતાવરણ તમે મીડિયા ઊભું કરો છો એના કારણે મારે પણ જીતવામાં તકલીફ ઊભી થાય। જી જી લલિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા નો ફરી એકવાર ભાજપ પ્રેમ ઉભરાયો હોય તેવું સામે આવ્યું છે। આ અગાઉ પણ તેઓ અનેક વાર ભાજપના નેતા સાથે જોવા મળ્યા છે, અનેક કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા છે તેવા પણ અનેક વાર દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે ફરી એકવાર લલિત વસોયાનો ભાજપ પ્રત્યેનો જે પ્રેમ છે ઉભરાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે અનેક સવાલ હાલ અહીં ઉભા થઈ રહ્યા છે। શું લલિત વસોયા ભાજપમાં સામેલ થશે? શું કહે છે લલિત વસોયાનો અંતરાત્મા? કારણ કે અનેક વાર તેઓ ભાજપ નેતા સાથે જોવા મળ્યા છે, અનેક તેમના એવા નિવેદનો પણ સામે આવ્યા છે જેને કારણે અનેક વાર એવા આક્ષેપ થયા છે કે તેઓ ભાજપમાં જોડાય। ત્યારે શું વધુ એક ધારાસભ્ય ભાજપમાં જોડાશે તેવા અનેક સવાલ હાલ અહીં ઉભા થઈ રહ્યા છે। આ પહેલા પણ અનેક વાર એવા આક્ષેપ થયા છે કે તેઓ ભાજપમાં જોડાશે, ત્યારે ફરી એક વાર લલિત વસોયાનો ભાજપ પ્રત્યેનો પ્રેમ છલકાયો હોય તેવું સામે આવ્યું છે।